Hayır, જો અહીંયા છે પેલા છે કો કો બોલીએ આપણે જોઈએ કે ધ્વનિ શ્રેણી
देख तो म तो आसे प्लस म प्लस अ क्या पची से ल ल बोलिए तो ल तो ल जो उच्चार हो छे तो बस आया प्लस ल हूँ आया छेले अ लखतो नथी हवे क्या कारण छे तो के गुजराती भाषा छे ते व्यंजनार्थ छे એટલે એનો અંત છે વ્યંજનથી રહે છે આપણે જ્યારે કમલ કમલ ભેગું બોલીએ તો પાછળ ન ની પાછળ અનુ ઉચ્ચારણ થતું નથી માટે અહીંયા છે આપણે પાછળ અનુ લખવાનો બાકી આ રીતના કમલની જ્યારે ધ્વનિ શ્રેણી તમે છૂટી પાડો તો અહીંયા થાય છે ક પ્લસ અ પ્લસ મ પ્લસ અ પ્લસ લ પાછળ આવ્યા છે અ લખવાનું નથી પણ અ સિવાયનો જો કોઈ સ્વર આવે જેમ કે ઈ છે હસ્વ ઈ હોય દીર્ઘ ઈ હોય હસ્વ ઉ હોય દીર્ઘ ઉ હોય કે એ હોય કે એ ઓ હોય તો અહીંયા તે લખવાનું થશે ધારો કે અહીંયા કમો લે હોય બરાબર તો અહીંયા એ લખવાનો થશે બરાબર તો એ વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે ત્યાર પછીનો શબ્દ લઈએ આપણે અહીંયા છે અરજ તો અ છે એ સ્વર છે તો અહીંયા રાખવાનું થશે અ પ્લસ ર તો ર પ્લસ અ પ્લસ જ બરાબર પાછળ લખવાનું થશે નહીં ત્યાર પછી છે હળ ધર તો અહીંયા આવશે હ પ્લસ અ પ્લસ અળ પ્લસ અ પ્લસ ધ પ્લસ અ પ્લસ ર વિદ્યાર્થી મિત્રો તમારે દરેક વખતે આ જે વ્યંજનો છે તે ખોળા કરવાના છે તે ભૂલવાનું નથી જો આ ખોળા કરેલ હશે નહીં તો તમારી તમારી ધ્વનિ શ્રેણી છે તે ખોટી પડશે ત્યાર પછીનો શબ્દ લઈએ ક ર મ તો અહીંયા આવશે ક પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ મ ત્યાર પછીનો શબ્દ લઈએ કમ ક મ તો છે ત પ્લસ અ પ્લસ મ પ્લસ અ પ્લસ ક પ્લસ અ પ્લસ મ આ રીતના જે આવા શબ્દો હોય પાછળ અનુ ઉચ્ચારણ થતું હોય તે એવી જગ્યાએ છે પાછળ લખવાનો નથી કારણ કે ગુજરાતી ભાષા છે તે વ્યંજના છે ત્યાર પછી ઉદાહરણ લઈએ એક ન જર તો અહીંયા આવશે ન પ્લસ અ પ્લસ જ પ્લસ અ પ્લસ ર ત્યાર પછી છે ગપસપ તો તે માટે આવશે ગ પ્લસ અ પ્લસ પ પ્લસ અ પ્લસ સ પ્લસ અ પ્લસ પ એ જ રીતના રજતમાં જોઈએ તો અહીંયા આવશે ર પ્લસ અ પ્લસ જ પ્લસ અ પ્લસ ત એ જ રીતના ભજનની આપણે ધ્વનિ શ્રેણી છૂટી પાડીએ તો ભજન બોલીએ તો ભ પ્લસ અ પ્લસ ઝ પ્લસ અ પ્લસ ન એ જ રીતના કરણની ધ્વનિ શ્રેણી છૂટી પાડીએ આપણે ક પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ ભ એ જ રીતના સમજની ધ્વનિ શ્રેણી છૂટી પાડી આપણે અહીંયા આવશે સ પ્લસ અ પ્લસ મ પ્લસ અ પ્લસ જ તો આ રીતના વિદ્યાર્થી મિત્રો તમારે પણ છે ઘરે આવા સરળ શબ્દો છે તમારા પાઠ્યપુસ્તકમાંથી 25 જેટલા સરળ શબ્દો ગોતી અને એની ધ્વનિ શ્રેણી છૂટી પાડવાનો તમારે પ્રયત્ન કરવાનો છે આગલા લેક્ચરમાં હું તમને રસોઈ વાળા શબ્દો છે દીર્ઘય વાળા શબ્દો છે કામ માત્રા લાગેલું હોય કે બે માત્રા લાગેલું હોય એવા શબ્દોની ધ્વનિ શ્રેણી કઈ રીતના છૂટી પાડવી તેના વિશે હું તમને સમજાવીશ તો ચાલો મિત્રો જય સ્વામિનારાયણ